नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः और भीष्म पाना पर कंडिका से वाँचिए भीष्म पाना ओम उषावा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्माश्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम् दिशः पार्श्वे अवान्तरदिशः पर्शवः ऋतवोऽङ्गानि मासाश्चार्धमासाश्च पर्वाणि अहोरात्राणि प्रतिष्ठाः नक्षत्राण्यस्थीनि नभो मांसानि उवध्यंसि कताः सिन्धवो बुधाः यकृच्चक्रोमानश्च पर्वताः ओषधयश्च वनस्पतयश्च लोमानि उद्यन्पूर्वार्धः निम्लोचञ्जघनार्धः यद्विजृम्भते तद्विद्योतते यद्विधोनुते तस्तनयति यन्मेहति तद्वर्षति वागेवास्य वाक् एक सौ तेरह पाना ऊपर एक चार छह पहला अध्याय ना चौथा ब्राह्मणी छठे कांडी का एक सौ ने तेर 173 अथ इति अभ्यमन्थत सह मुखाच योनेः हस्ताभ्याम् च अग्निम् असृजत तस्मादेतदुभयम् अलोमकम् अन्तरतः अलोमकाहि योनिः अन्तरतः तद्यत् इदम् आहुः अमुं यज अमुं यज इति एकैकं देवम् एतस्य एव सा विसृष्टिः एष उहि एव सर्वे देवाः अथ यत्किञ्च इदम् आर्द्रम् तद्रेतसः असृजत तद् सोमः एतावद्वा इदम् सर्वम् अन्नम् चैव अन्नादश्च सोमः एव अन्नम् अग्निः अन्नादः सा एषा ब्रह्मणः अतिसृष्टिः यच्छ्रेयसः देवान् असृजत अथ यन्मर्त्यस्सन् अमृतान् असृजत तस्मात् अतिसृष्टिः अतिसृष्ट्याम्भ अस्य एतस्याम् भवति य एवं वेद।
તો મુખ અને હાથ રૂપી યોનિમાંથી અગ્નિનું સર્જન થયું અને બ્રાહ્મણનું સર્જન થયું એ કહેવામાં આવ્યું. એને ઉપલક્ષણ ગણીને બાકીના બધા દેવતાઓનું અને વર્ણોનું પણ સર્જન થયું એ કહેવામાં આવ્યું. હવે આગળ તદ્યત ઇદમ ત્યાંથી શરૂઆત કરે છે 173 પાન ઉપર. તદ્યત ઇદમ જે મંત્ર છે એના પર એક એકડો લખેલો છે, એવો એકડો સૌથી નીચેની કાળી લીટી પછી લખ્યો છે. ત્યાં જે છે પાદનો જ છે એમાં લખ્યું તત્, એટલે તત્ર કર્મકાંડી. કર્મકાંડમાં આહોહો શુદ્ધ કર્મીણઃ દેવતા ભેદમ પારમાર્થિકમ મન્યમાનાઃ આહોહો ઇતિ અર્થઃ. શુદ્ધ કર્મીણઃ એટલે કર્મને વરેલા લોકો, કર્મ જ જેમાં અંતિમ છે, કર્મ જ મોક્ષનું સાધન છે અને કર્મ કરવા જ મનુષ્ય જન્ય છે. કર્મ કરવા એનો એ જીવનનો હેતુ છે એવું સમજનારા જે લોકો છે. દેવતા ભેદમ પારમાર્થિકમ મન્યમાનાઃ, દેવતાઓનો ભેદ છે એ અંતિમ વસ્તુ છે, એટલે કે સાચે સાચ ભેદ છે. કર્મની ઉપાસના કરનારા પણ હોય, કર્મ સાથે વેદાંતનું અધ્યયન કરનારા પણ હોય, શુદ્ધ કર્મીણ હોય એટલે કર્મને જ વરેલા લોકો, કર્મ કર્મઠો. એવું કહે છે દેવતાઓનો ભેદ છે એ પારમાર્થિક છે, અંતિમ છે, સત્ય છે. દેવમ ઇતિ કન્ન આદરણીય ઇતિ શેષઃ. તો જે કંડિકા છે એની ત્રીજી લીટીમાં તદ્યદ ઇદમ આહોહો અમુમ યજ, અમુમ યજ ઇતિ એકૈકમ દેવમ, એના પછી તન્ન આદરણીય એ ઉમેરવું જોઈએ. તન્ન આદરણીય ઇતિ શેષઃ એવું જે પાદમાં લખ્યું છે એ કંડિકામાં એકૈકમ દેવમ, એના પછી આપણે આ સમજવું જોઈએ કે શુદ્ધ કર્મીઓ છે એ દેવતાઓના ભેદને પારમાર્થિક કે સાચો માનનારા છે અને દરેક દેવને જુદો સમજે છે. એકૈકમ દેવમ તન્ન આદરણીય, એનો આદર ના કરવો જોઈએ. એટલે કે દેવતા દરેક જુદા છે એવું એ લોકો માને છે એ સ્વીકારવું ન જોઈએ. એમ તન્ન આદરણીય એ ત્યાં શેષ એટલે ઉમેરવું એવું સમજવાનું છે. એની ચર્ચા હવે ભાષ્યકાર મારા શરૂ કરે છે 176 પાન ઉપર. હા, નવા પુસ્તકમાં કયું પાનું છે ચૈતન્યભાઈ? 112 નવા પુસ્તકમાં, 112 પાનું છે. જૂના પુસ્તકમાં 176 પાનું. 176 ઉપર સૌથી ઉપરની ચાર લીટી છે કાળા અક્ષરમાં એ ભાષ્ય કહેવાય છે. એના પછીના સંસ્કૃત અક્ષરો છે ટીકા કહેવાય છે. એના પછી હિન્દી છે એ ભાષ્યનું હિન્દી છે. પછી છે સંસ્કૃતમાં એક પાદનોત કે ફૂટનોટ છે. એના પછી છે એક કરોડપત્ર છે. આપણે ટીકામાં જોઈએ છીએ 176 પાનું ટીકામાં ત્રીજી લીટી એટલે બીજા પેરેગ્રાફની પહેલી લીટી. તદ્યત ઇદમ ઇત્યાદિ વાક્ય છે તાત્પર્ય આહ. તદ્યત ઇદમ આહોહો એકૈકમ દેવમ એવું જે વાક્ય વાંચ્યું આપણે એનું શું તાત્પર્ય છે એ ભાષ્યકાર કહે છે. અથ એવમ પ્રકરણાર્થે વ્યવસ્થિતે તસ્તુતિ અભિપ્રાયેણ અવિદ્વત મતાંતર નિંદા ઉપન્યાસ. આમ જ્યારે પ્રકરણનો અર્થ છે ગોઠવાયો છે ત્યારે તસ્તુતિ અભિપ્રાયેણ એટલે પ્રકરણના અર્થની સ્તુતિના અભિપ્રાયથી. આ પ્રકરણનો અર્થ જ્યારે આ પ્રકારનો છે ત્યારે પ્રકરણનો જે અર્થ છે એની સ્તુતિ કરવાના અભિપ્રાયથી. અવિદ્વત મતાંતર નિંદા ઉપન્યાસ. અવિદ્વાન લોકો, વિદ્વાન એટલે પંડિતો, જાણકારો, જ્ઞાનીઓ, અહીં જ્ઞાન એટલે પંડિત, સ્કોલર્સ. અવિદ્વાન ન જાણનાર લોકો, તો આવા જ અવિદ્વાન લોકો છે એમના મતાંતર એટલે જુદા જુદા મતો, એમની જે સમજ છે એનો ઉપન્યાસ, એનો આરંભ કરવામાં આવે છે. નિંદા ઉપન્યાસ, એમના જે મતો છે એની નિંદા કરવા માટે ઉપન્યાસ કરવામાં આવે છે.
ટીકાકાર કહે છે, સ્રષ્ટા પ્રજાપતિ એવ સૃષ્ટમ સર્વમ કાર્યમ ઇતિ પ્રકરણાર્થે પૂર્વોક્ત પ્રકારેણ વ્યવસ્થિત સતી. અનંતરમ એક નવમીરવાનો છે જૂના પુસ્તકમાં, સત્ય પછી એક નવમીરવાનો, નંતરમ એવું કરવાનું. અનંતરમ તસ્ય એવ સ્તુતિ વિવક્ષયા તદ્યત ઇદમ ઇત્યાદિ અવિદ્વન મતાંતરસ્ય નિંદાર્થમ વચનમ ઇતિ અર્થઃ. તો સ્રષ્ટા પ્રજાપતિ છે, પ્રજાપતિએ સર્જન કર્યું એનું વર્ણન કરવામાં આવ્યું. સૃષ્ટમ સર્વમ કાર્યમ, આખું જગત છે એ પ્રજાપતિનું કાર્ય છે, એનું સર્જન છે એવું કહેવામાં આવ્યું. ઇતિ પ્રકરણાર્થે પૂર્વોક્ત પ્રકારેણ વ્યવસ્થિતે સતી, પ્રકરણનો આવો અર્થ આગળ બતાવ્યા પ્રમાણે અહીં કહેવાનો છે એવું સમજાયું, એ નક્કી થઈ ગયું છે. શું નક્કી થયું? કે સર્જન કરનાર પ્રજાપતિ છે, પ્રજાપતિએ આખું જગત સર્જ્યું છે અને આ જગત જે છે એ પ્રજાપતિનું કાર્ય છે, આટલું નક્કી થઈ ચૂક્યું છે. વ્યવસ્થિતે સતી જ્યારે આટલું નક્કી થઈ ગયું છે ત્યારે અનંતરમ ત્યાર પછી તસ્ય એવ સ્તુતિ વિવક્ષયા, તસ્ય ચોથી પાદનો છે, પ્રકરણાર્થસ્ય એવ પ્રકરણનો જે અર્થ છે એની જ સ્તુતિ વિવક્ષયા, સ્તુતિ કરવાની ઈચ્છાથી તદ્યત ઇદમ ઇત્યાદિ અવિદ્વન મતાંતરસ્ય નિંદાર્થમ વચનમ ઇત્યર્થઃ. તો હવે મંત્રમાં જે કહેવાનું હતું કે પ્રજાપતિ સ્રષ્ટા છે અને જગત એનું કાર્ય છે એનાથી અભિન્ન છે કહેવાઈ ગયું છે. હવે તદ્યત ઇદમ કહીને શરૂઆત શા માટે કરવી પડી? તો એના માટે શરૂઆત કરવામાં આવી અવિદ્વન મતાંતરસ્ય નિંદાર્થમ. જે લોકો આ સમજતા નથી કે પ્રજાપતિ સ્રષ્ટા છે, આખું જગત એનું સર્જન છે અને માટે પ્રજાપતિ અને જગત વચ્ચેનો સંબંધ કયો છે? અનન્યત્વમ. પ્રજાપતિ કરતા જગત સ્વતંત્ર નથી, જગતથી પ્રજાપતિ સ્વતંત્ર છે, સ્રષ્ટા છે, પણ પ્રજાપતિ કરતા જગત સ્વતંત્ર નથી, ભિન્ન નથી. પ્રજાપતિથી જુદું જગતનું અસ્તિત્વ છે જ નહીં. એટલે કે જગત પ્રજાપતિ ઉપરનો અધ્યાસ છે કે પ્રજાપતિનો વિવર્ત છે જગત. આવો જ્યારે શ્રુતિમાં કહેવામાં આવે છે, શ્રુતિના મંત્રનો આવો અર્થ છે, ત્યારે લોકો, અવિદ્વાન લોકો આ સમજતા નથી અને એ સમજી ન સમજીને પોતપોતાના જુદા જુદા મતો આપે છે. હવે આ વસ્તુ જરૂરી હોય છે કે માણસને જે સાચું કે સત્ય હોય તે કહેવું જોઈએ, સાથે સાથે જે ખોટો છે એ ખોટો છે પણ બતાવવો પડે. ન તો સત્ય હોય એ સાંભળે, સમજે, એમાં બધી હાય હા કરે અને બીજે જઈને બીજું સાંભળે એમાં પણ હા કે, ત્રીજો એનાથી જુદું કે એને પણ હા કે, ચોથો ખોટો કે એને હા કે, એટલે બધે હાય હા કરે, બધું સરસ લાગે અને પાછો આવીને સ્વામીને કહે કે સ્વામીજી પેલા ભાઈ પ્રવચન કરે તમારા જેવું જ છે. નથી એ સ્વામીજીને સમજતો, નથી પેલાને સમજતો, કશી સમજ પડે ને બધે હા યાદ કર્યા કરે. એટલા માટે અને સામાન્ય માણસોને આવું હોય એમાં કશું ન સમજી શકાય એવું, સમજી શકાય એવું છે. કારણ કે મોટાભાગના લોકો જે જીવે છે એને એમની પાસે કોઈક ફિલોસોફી છે ખરી જીવવા માટેની. દરેક માણસ કંઈક તો સમજતો જ હશે, જીવન શેને માટે છે, કેવી રીતે જીવવું જોઈએ, શું મેળવવું જોઈએ, આવું જાત જાત તો દરેક સમજતો હશે ખરો. પણ પોતે શી ફિલોસોફી સમજે છે એના વિશે એને વિચાર નથી કર્યો હતો કે હું શા માટે જન્મ્યો છું, જીવનનો ધ્યેય શું છે, પણ કંઈક એ કર્યા કરે છે. એટલે કશુંક લઈને પણ આવ્યો હશે, કશુંક એને સંસ્કારમાં પણ મળ્યું હશે, નાનપણથી કર્યો હશે. જો પૈસો, પૈસાનું નુકસાન કરાય જ નહીં, પૈસો બગાડાય નહીં, જે જાય ત્યાં જવા દેવાનું. બાકી પૈસાની તો દેટ ઇઝ રોંગ, પૈસાની નોટ ફડાય નહીં, પૈસા ફેંકાય નહીં, પૈસા જોડે રમત કરાય નહીં. હવે નાનપણથી શીખવું એટલે સમજે કે જેને જવું જાય પૈસા ના છોડાય. આમ જે કઈ પ્રકારના નાના મોટા સંસ્કાર મળ્યા હોય, કોઈકની સેવા કરવાની, કોઈકની સેવા ના કરવી, કોઈને સેવા લેવી, કોઈને એમ થાય ઇન્દ્રિયોના વિષયોના ભોગ માટે જન્મ છે. એટલે ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, દેવું કરો પણ ઘી પીઓ, ખાઈ પીને લહેર કરો. સો જેવું જેને આવા સંસ્કારને ઉછેર મળ્યા છે અને પછી થોડી થોડી બુદ્ધિ ભગવાને આપ્યો એટલે એમાં ઉમેરો કરે પોતાની જાતે,
અને જે ફાવે તે કર્યા કરે. કોઈને થાય કે ભોગ માટે કે વિષયો માટે જ મળ્યું છે, માટે ખાઓ પીઓ અને મજા કરો, ઢેર કરો, બસ. એમાં નિંદા કે અનિંદા જોવાની જરૂરત નહીં. ધાર્મિક વસ્તુ છે કે અધાર્મિક વસ્તુ છે, નીતિને અનુરૂપ છે કે અનીતિને અનુરૂપ છે, આપણા છોકરા જોઈને આપણાથી એવા ખોટા સંસ્કાર મેળવશે એવી પણ સમજ ના પડે, અને આપણું જીવન આપણે વેડફીએ છીએ કશી, કારણ કે એને ખબર જ નથી કે આ વેડફ્યું કહેવાય. કદાચ આપણને ઘણી બધી વસ્તુઓ મફત મળી ગઈ છે, બધા લોકોને સમજ નથી કે મનુષ્યના જીવનનો શો ઉપયોગ કરવો જોઈએ અને શું કરીએ તો વેડફ્યું કહેવાય, શું કરીએ તો જીવનનો સદુપયોગ કર્યો કહેવાય. મોટા ભાગના લોકોને ખબર નહીં હોય અને એમને થતું હશે કે આપણે બગાડીએ જિંદગી. એમને એવું થતું હશે કે મનુષ્ય તરીકે જીવન ખાઈ પીને લહેર કરવા મળ્યું છે. આ મૂર્ખ લોકો, એક તો સવારમાં માંડ છે, એક સવારે 4-5 વાગે જરા ઠંડક જેવું થાય, એ ખરો ઊંઘવાનો વખત ત્યારે ઉઠવાનો. લોકોને કેવા મૂર્ખ લોકો છે કે સવારમાં ઉઠે અને પછી આવું ભણવા જાય ને રોજ કેટલો ખર્ચો કરે, વખત બગાડે, કેવું એમને લાગતું હશે કે આ લોકો પોતાના મનુષ્ય જીવનને વેડફી રહ્યા છે. અમે કેવો સદુપયોગ કરીએ છીએ, દોડવા જઈએ છીએ, ચાલવા જઈએ છીએ, બધા હજાર જાતના રસ મળે પીએ છીએ. ત્રીજાને એમ થતો છે અમે ઊંઘીએ છીએ કેટલું સારું કરીએ છીએ. કેટલાક લોકો સવારના પરમાં ઉઠીને પહેલા ખાઈ પીને પછી ઊંઘી જતા હશે, ખબર નથી જે કરતા હશે તે. એટલે ધીસ ઇઝ ધ ફિલોસોફી. જીવન કોઈક અને કોઈક સમજની પાછળ જીવાય છે. માણસ વિચાર નથી કરતો કે મારી શી સમજ છે. એટલે એક તો એને એની શી સમજ છે એ આપણે સમજાવવું પડે કે તું જે જીવે છે એની પાછળ સમજ એવી છે કે માણસનું જીવન વિષયોના ભોગ માટે જ મળ્યું છે. એ ખોટું છે. વિષયના ભોગ તો પશુઓ પણ કરે જ છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, આટલું તો પશુ અને માણસમાં સરખું જ છે. એટલે માત્ર એટલું જીવે ત્યાં સુધી તો એ હજુ પશુએ પહોંચ્યો. જો નિયમ પ્રમાણે એ આહાર, નિદ્રા, ભય, મૈથુનમમાં નિયમ પ્રમાણે, કારણ કે પશુઓ નિયમ પ્રમાણે જીવે છે, માણસ નિયમ પ્રમાણે જીવતો નથી. એટલે નિયમ પ્રમાણે ખાલી વિષયના ભોગ કરે ત્યારે તો એ પશુ થયો, માણસ નહીં. માણસ થવા માટે એને વિષયના ભોગનો ત્યાગ કરતા શીખવું પડે. ઈચ્છા થઈને ઝંપલાવવું એ કામ પશુનું છે, ઈચ્છા થવા છતાં ઉભા રહેવું આ કામ માણસનું છે. એટલે હું જે જીવું છું, હું જીવું છું એ પશુ જેવું છે, પશુ કરતા બદતર છે. એમાંથી મારે પશુ જેવા કેવી રીતે થવું, એમાંથી માણસ જેવા કેવી રીતે થવું, એમાંથી દેવતા જેવા કેવી રીતે થવું, આ બધું એને વિચારવું પડે ને, શીખવું પડે, એ સિવાય ના થઈ શકે. એટલે હું જે જીવું છું એની પાછળ શી ફિલોસોફી છે એ સમજવું પડે. ખરેખર માણસના જીવનને જીવવાની ફિલોસોફી કઈ હોવી જોઈએ એ શીખવું પડે. પછી મને લાગે કે એવું જ કરું છું, એટલે મારી ફિલોસોફી અને આદર્શ ફિલોસોફીમાં શું ફેર છે એ સમજવું પડે, અને કેવી રીતે મારામાં મારે એ વસ્તુ લાવવી એને માટે સમજવું પડે, નિશ્ચય કરવો પડે અને મચી પડવું પડે. હું માણસ છું, કાળા માણસ ના કેમ કરી શકું, હું જે ધારું એ કરી શકું છું. એટલે યોગ્ય નિશ્ચય કરવો અને નિશ્ચયની પરિપૂર્તિ માટે મચી પડવું આ મારું કામ છે. તો મનુષ્યએ પોતાના જીવનની ફિલોસોફી સમજવી જોઈએ. બધારે બેસીને વિચારવું જોઈએ કે હું જીવું છું એ શું, આહાર, નિદ્રા, ભય, મૈથુનમાં મારું પૂરું થાય છે કે કંઈ બીજું છે મારા જીવનમાં. અર્થ અને કામને વરેલું જીવન એટલે આહાર, નિદ્રા. અને આ ભણવાથી એવું ના મનાય કે વેદાંતી છીએ કે સાધક છીએ કે આધ્યાત્મિક છીએ. પ્રવચન સાંભળવા કે કરવા એનાથી આધ્યાત્મિક થવાતું નથી, કારણ કે ઇતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાનના પ્રવચનો કરીને જેમ પૈસા મળે માના પ્રવચનથી દક્ષિણા મળે. એટલે આ પ્રવચન કરવા કે સાંભળવા એનાથી આધ્યાત્મિક થવાય એવો વહેમ ના રાખવો. માણસ જીવનમાં જે લાવશે એનાથી આધ્યાત્મિક થશે, અને એટલા માટે મારા જીવનમાં કેટલા અંશે આધ્યાત્મિકતા આવી, કેટલા અંશે ફેર પડ્યો, કેટલા અંશે મારી ફિલોસોફી બદલાઈ, હું વિચારતો કે સમજતો થયો બધો જ અર્થ અને કામને વરેલા જીવનમાં, તો પછી મારામાં ક્યાં વિશેષતા આવી ગઈ. આખી જિંદગી વેદાંત ભણું પણ મારું જીવન અર્થ એટલે કે પૈસા અને સલામતી અને કામ એટલે વિષયોના ભોગ એને જ જો વરેલું હોય મારું જીવન, તો એમાં ધાર્મિકતા હું મારા પ્રામાણિક પૈસાથી કમાઈને ભોગવું એટલે ધાર્મિક કહેવાય, આધ્યાત્મિક ના કહેવાય. અનીતિના પૈસાથી ભોગવું તો અનીતિ દ્વારા અર્થ અને કામ ભોગવનારો થયો. નીતિના પૈસાથી ભોગવું
તો હું ધાર્મિક અને અર્થ અને કામને વરેલો થયો. એટલે મારે અર્થ અને કામમાંથી મુક્ત થવાને માટે આધ્યાત્મિકતા હું વિચારું અને જીવનમાં હું એને કેળવું ત્યારે હું સાધક થવાનો લાભ મેળવી શકું. આ બધું પણ શીખવું પડે માણસે. એટલે તદ્યદિદમ ઇતિ અવિદ્વાન મતાંતરસ્ય નિંદાર્થમ. અવિદ્વાન લોકો જે શાસ્ત્રના તાત્પર્યને સમજતા નથી અને ઉલટી રીતે ઘટાવે છે અને પોતાની રીતે ઘટાવીને એનો પ્રચાર કરે છે, આવા જે લોકો છે એમના મતની નિંદા કરવી પણ અનિવાર્ય છે. તો તુલસીદાસજી મહારાજ પણ રામચરિતમાનસ શરૂ કરે તો વિદ્વાનોના કે સજ્જનોના ગુણ વર્ણવે છે, પછી દુર્જનના ગુણ વર્ણવે છે. શેને માટે? એટલા માટે કે દુર્જનના આ ગુણ દુર્જન્ય કહેવાય, આપણે છોડવો પડે. આ દુર્જન્ય છે, છોડવો પડે. આ દુર્જન્ય છે, છોડવો પડે, પણ સમજવાની જરૂર છે. એવી રીતે કયો મત કે કઈ ફિલોસોફી, કઈ ચિંતનની ધારા છે એ શાસ્ત્રને અનુરૂપ છે અને કઈ એના કરતા જુદી છે એ કે વિપરીત છે, એટલે કે આપણા ધ્યેયની વિરુદ્ધ આપણને લઈ જનારી છે, એ પણ સમજવું પડે અને એમાંથી બચવું પડે. એટલા માટે એમની નિંદા કરવામાં આવે છે. નિંદા સંવચનમ, આ તદ્ગત ઇદમથી શરૂ થતું વાક્ય છે, એ અવિદ્વાનોનો જે જુદો મત છે એની નિંદાને માટે છે. મતાંતરે નિંદિતે પી, ધારો કે બીજા અવિદ્વાનોના મતની નિંદા કરવામાં આવશે તો પણ કથમ પ્રકરણાર્થ સ્તુતો ભવતી. છોકરો જે રમી ખાય છે એ તો મજૂરી જ કરે છે આખી જિંદગી, એવું કહેવામાં આવ્યું. પણ આપણને એમાં રસ નથી કે એને નિંદા કરવી. આપણો રસ એ છે કે માટે ભણવું જોઈએ અને સારા માર્ક લાવવા જોઈએ. તો પેલા રમનારની નિંદા કરવાથી ભણનારની સ્તુતિ કેવી રીતે થશે? તમે અવિદ્વાનોના મતની નિંદા કરશો એનાથી તમે જે કહેવા માંગો છો કે પ્રજાપતિએ જગત સર્જ્યું છે અને આખો જગત પ્રજાપતિનો અધ્યારોપ છે કે વિવર્ત છે, એની સ્તુતિ કેવી રીતે થશે? તો ભાષ્યકાર કહે છે, ઇતિહાસંકે આહ અન્ય નિંદા અન્ય સ્તુતયે, કે બીજાની નિંદા થતી હોય છે એ બીજાની સ્તુતિ માટે હોય છે. નિંદામાં કોઈ તાત્પર્ય શાસ્ત્રોનો તો ના જ હોય, શાસ્ત્રોને કોઈ રસ નથી કે કોઈની નિંદા કરવી, પણ શાસ્ત્ર નિંદા કરે છે એટલા માટે કે આ નિંદનીય છે માટે ન કરવું, એનેથી જુદું કે વિરુદ્ધ છે એ કરવું, એમ સ્તુતિ કરવાને માટે નિંદા કરવામાં આવે છે. તત્ર કર્મ પ્રકરણે કેવલ યાજ્ઞિકાઃ યાજ્ઞકાલે યદ ઇદં વચઃ આહુઃ અમુમ અગ્નિમ યજ અમુમ ઇન્દ્રમ યજ ઇત્યાદિ. તદ્યત ઇદમ આહોહ, તત એટલે તત્ર કર્મ પ્રકરણે, કર્મના પ્રકરણમાં વેદ. વેદના બે વિભાગ છે, એક કર્મ વિભાગ અને બીજો જ્ઞાન વિભાગ. કર્મ વિભાગ છે એ મનુષ્યની ઈચ્છાઓની પૂર્તિ માટેના શાસ્ત્રોક્ત કર્મો બતાવે છે. માણસની ઈચ્છાઓ છે જ, કારણ કે જન્મ્યો છે એ અજ્ઞાની જન્મ્યો છે, અજ્ઞાની છે માટે અપૂર્ણતાનું ભાન છે, અપૂર્ણતાનું ભાન છે માટે પૂર્ણતા મેળવવાની ઈચ્છા છે, એને માટે અનેક પ્રકારની ઈચ્છાઓ છે અને જેને જેમાં પૂર્ણતા દેખાય એ મેળવવાની ઈચ્છા કરે છે. એટલે માણસો ઈચ્છાઓ લઈને જન્મ્યા છે. ઈચ્છા પૂરી કરવાનો રસ્તો એને જે દેખાય એનાથી ઈચ્છા પૂરી કરશે. રસ્તો સાચો હોય પણ ખરો કે ના પણ હોય, પોતાનો લાભ કરનારો હોય સાથે બીજાને હાનિ કરનારો પણ હોઈ શકે, તો બીજાને હાનિ પહોંચે એ પ્રકારે પોતાની ઈચ્છા પૂરી કરવી યોગ્ય નથી. તો શી રીતે ઈચ્છા પૂરી કરવી જેથી બીજાને હાનિ ન થાય છતાં આપણો લાભ થઈ શકે? આમ પોતે સમજે એવા રસ્તા અથવા પોતે ન સમજતો હોય એવા રસ્તા શાસ્ત્રો આપણને બતાવે છે. અને કેટલાક અદૃષ્ટ વસ્તુ મર્યા પછી સ્વર્ગમાં જવું હોય તો શું કરવું, સંતાનની પ્રાપ્તિ માટેના બધા પ્રયત્નો નિષ્ફળ જાય તો શું કરવું, વરસાદ મેળવવા શું કરવું, વરસાદ બંધ કરવા શું કરવું, પશુની પ્રાપ્તિ માટે શું કરવું, આ બધા અનેક પ્રકારની મનુષ્યની ઈચ્છાઓ હોય. બધી ઈચ્છાઓ પૂરી કરવા માટેના કર્મો વેદોમાં બતાવ્યા છે. આ વેદનો કર્મ વિભાગ છે. કર્મ જ્યારે માણસ વેદોમાં કહ્યા પ્રમાણે કરે છે ત્યારે એની ઈચ્છા પૂરી થાય છે ખરી, વેદમાં કહેલી શરતોએ જો કરે તો. એ ઈચ્છા પૂરી થાય એક વાર, બે વાર, પાંચ વાર, દસ વાર, પચાસ વાર. હવે એણે બહુ ઈચ્છાઓ કરી, બહુ કર્મો કર્યા, બહુ ઈચ્છાઓ પૂરી કરી,
એને કંઈક કંઈક સંતોષ પણ થયો છે, બધું જીવનમાં બધું મેળવ્યું, જે કંઈ મેળવવું છે બધું મેળવ્યું છે, બસ હવે કંઈ લાગતું નથી કે આપણે અધૂરા છીએ. ત્યારે પછી એના મનમાં એવી ઈચ્છા જન્મે કે મારી ઈચ્છા પૂરી કરે છે કોણ? પહેલા તો ભૂખ જ લાગે એટલે જ્યાંથી ખાવાનું મળે ખાઈ લે, કોણ લાવે ક્યાંથી લાવે ચિંતા નથી, ઘરમાં રેફ્રિજરેટર ખોલ્યું ખાવાનું મળ્યું ખાઈ લીધું. પણ થોડો મોટો થાય પછી વિચાર કરે કે રોજ ફ્રીઝમાં ખાવાનું ક્યાંથી આવતું હશે, આપણી માં મૂકતી હોવી જોઈએ નહીં તો ના આવે. થોડો મોટો થાય, થોડો રમવામાં ઓછા જીવવાળો થાય પછી આને વિચાર આવે. બહુ રમતિયાળ હોય તો રમવા જાય, ભૂખ લગાવી ખાઈને પાછો રમવા જતો હોય ત્યારે સૂજે નહીં. પણ થોડોક સંતોષ જન્મ્યો, થોડોક મોટો થયો પછી વિચાર કરે. એમ આ મનુષ્ય વૈદિક કર્મો કરતા કરતા જ્યારે થોડો પરિપક્વ થાય છે ત્યારે વિચાર કરે કે મારી ઈચ્છાઓ જે પૂરી કરે છે કોણ છે? કારણ કે આ તો ચોપડી છે વેદો, તો વેદોના કેવા પ્રમાણે હું કરું છું, પણ કોઈ છે ખરું જે ઈચ્છા પૂરી કરે છે, જે નોંધ લે છે મારી ઈચ્છાની અને એને અનુરૂપ ફળ આપે છે? આવો કોણ કર્માધ્યક્ષ, કર્મની નોંધ કોણ રાખે છે? ઘણીવાર માણસ મરી જાય પછી ફળ મળે છે, સ્વર્ગમાં તો મર્યા પછી જવાનું છે, એની નોંધ કોણ રાખશું હશે? ત્યાં ગયા પછી ફળ જોડે કર્તાને જોડી આપતો કોણ હશે? આમ એને કર્માધ્યક્ષ અને કર્મ ફળદાતાને જાણવા વિશે, એના સ્વરૂપ વિશે, ક્યાં રહે છે, કોણ છે, કેવો છે, આ બધા પ્રશ્ન જન્મવા માંડે ત્યારે ધીમે ધીમે એ જ્ઞાનને માટે તૈયાર થવા માંડ્યો. અને જ્યારે શાસ્ત્રોક્ત કર્મો કરે ત્યારે એક તબક્કો એવો આવે છે કે કોઈ પણ કારણથી, કોઈ નિમિત્તથી, ગમે તે રીતે પણ એનો સંપર્ક શાસ્ત્રો જોડે થઈ જાય. આપણને આશ્ચર્ય થાય કે આ ક્યાંથી મળી ગયું, પણ મળી જાય, આવું બની શકે. એટલે કર્મ વિભાગ અને જ્ઞાન વિભાગ, કર્મ વિભાગ કર્મ બતાવે છે અને એ કર્મ એમાં દેવતાઓની ઉપાસના આવે છે કે આ કર્મમાં અગ્નિની ઉપાસના કરો તમને આ ફળ મળશે, આ કર્મથી ઇન્દ્રની ઉપાસના કરો આ ફળ મળશે, આનાથી વરુણની ઉપાસના કરો આ ફળ મળશે. એટલે કર્મના પ્રકરણમાં કેવલ યાજ્ઞિક આહા એટલે યજ્ઞને જ અંતિમ વસ્તુ માનનારા કે યજ્ઞોને જ વરેલા. પહેલા આ બધી રામ કૃષ્ણ વગેરે પૂજાઓ નહોતી અથવા ઓછી હતી. પહેલાના જમાનામાં યજ્ઞોની વધારે આનો રિવાજ હતો અને આ પાંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એની આરાધના થતી. પછી લોકોના મન વધારે સ્થૂળ બનતા ગયા એટલે એમને સ્થૂળ રૂપની જરૂર પડી, પછી આ બધી મૂર્તિઓ વગેરે આપવામાં આવી. આ યજ્ઞ કરાવનારા લોકો યાગ કાલે યજ્ઞ કરાવતી વખતે ઇદમ વચઃ યદ વચમ વચઃ યદ આહુઃ, એ લોકો આ જે વાક્યો કહે છે, કયા? અમુમ અગ્નિમ યજ, આ અગ્નિની આરાધના કરો, અમુમ ઇન્દ્રમ યજ, આ ઇન્દ્રની આરાધના કરો, ઇત્યાદિ આવા વાક્યો એ લોકો બોલે છે. ટીકાકાર કે છે 177 પાનો, ટીકાની પહેલી લીટીમાં એકૈકમ દેવ ઇતિ અસ્ય તાત્પર્યમ આહ, તદ્યદ ઇદમ વચઃ આહુઃ એટલું બોલી ગયા. એનું ભાષ્યકારે કહ્યું, હવે એકૈકમ દેવમ એવું જે શ્રુતિનું વાક્ય છે એનું તાત્પર્ય ભાષ્યકાર કહે છે, નામ શસ્ત્ર સ્તોત્ર કર્મ આદિ ભિન્નત્વાત ભિન્નમ એવ અજ્ઞાદિ દેવમ એકૈકમ મન્યમાનાઃ આહુઃ ઇત્યભિપ્રાયઃ. નામ શસ્ત્ર સ્તોત્ર કર્મ આદિ આ બધી વસ્તુઓ ભિન્ન છે. પેલી પાદનો છે 177 પાનો પર ત્રીજી કાળી લીટી પછી એકડો લખ્યો છે, એક નામ ઇત્યાદિ. નામ એટલે ઇન્દ્ર વગેરે, ઇન્દ્ર વરુણ અગ્નિ એ નામ. શસ્ત્ર અને સ્તોત્ર એટલે સ્તુતિ વિશેષો, ચોક્કસ પ્રકારની સ્તુતિને શસ્ત્ર કહેવામાં આવે છે, ચોક્કસ પ્રકારની સ્તુતિને સ્તોત્ર કહેવામાં આવે છે. સો શસ્ત્ર અને સ્તોત્ર એ સ્તુતિના નામો છે. તેષામ પ્રતિદેવમ ભિન્નત્વાત, તો અગ્નિ દેવતાની સ્તુતિ કરવી હોય તો એનું નામ અગ્નિ જુદું છે, એની કઈ સ્તુતિ કરવી જુદી છે. બધા દેવતાઓ માટે એક સ્તુતિ નથી, દરેક દેવતાનું નામ જુદું છે, દરેક દેવતાની સ્તુતિ પણ જુદી છે. હવે જો એક જ હોત તો બધાનું એક જ નામ હોત અને એક જ સ્તુતિ હોત,
પણ બધા દેવતાના નામ જુદા છે અને સ્તુતિ જુદી છે. એનો અર્થ એવો સમજાય કે દેવતાઓ જુદા છે. ભિન્નત્વાત ભિન્નમ એવા અગ્નિ દેવમ એકૈકમ, માટે અગ્નિ વગેરે દેવતાઓ પણ ભિન્ન ભિન્ન જ છે. મન્યમાનઃ આહોહ દયાગ્નિકો છે એ માને છે કે દરેક દેવતા જુદો છે, કારણ કે દરેકનું નામ જુદું છે અને દરેકને માટેની સ્તુતિઓ પણ જુદી જુદી છે. એથી અભિપ્રાયઃ આવો અભિપ્રાય છે. ટીકાકાર 177 પાન ઉપર કહે છે, ટીકામાં કાઠકમ કાલાપકમ ઇતિવત નામ ભેદાત, નામ બીજા આપે છે અહીં, કાઠક કાલાપક વગેરે બીજી પાદનો છે એમાં. કઠક પ્રોક્તમ કર્મ કાઠકમ, આ કઠ કલાપ વગેરે ગ્રંથના નામો છે. કઠ નામનો ગ્રંથ એમાં જે કહ્યું છે એનું નામ કાઠક, કલાપ નામનો ગ્રંથ એમાં જે કહ્યું છે એનું નામ કાલાપક. તો કાઠકમ કાલાપકમ ઇતિવત નામ ભેદાત, આમ આ નામો જુદા છે. ક્રતુષુ તત્ત દેવતા સ્તુતિ ભેદાત, યજ્ઞોમાં તે દેવતાની સ્તુતિ પણ જુદી છે. ત્રીજી પાદનો સ્તુતિ ભેદાત, શસ્ત્ર સ્તોત્રાદિરૂપ સ્તુતિ ભેદાત ઇતિ અર્થ. શસ્ત્ર પણ સ્તોત્રનું નામ છે, સ્તોત્ર પણ સ્તોત્રનું નામ છે. આ પ્રકારની સ્તુતિઓ ભિન્ન ભિન્ન છે માટે. આગળ પાદનો કહે છે, સ્તુતિ ભેદશ્ચ અન્યથા અનુપન્નઃ સ્તુત્યાન ભિન્નતિ ઇતિ ભાવઃ. તો જો સ્તુત્ય દેવતા એક જ હોત તો બધાની સ્તુતિ એક જ હોત, અન્યથા અનુપત્તિ પ્રમાણથી કહે છે કે દેવતાઓ જુદા છે. જો દેવતાઓ જુદા જુદા ન હોત, તેમની સ્તુતિઓ જુદી જુદી ન હોત, પણ સ્તુતિઓ જુદી જુદી છે માટે દેવતાઓ જુદા જુદા છે. આવું કર્મીઓ માને છે. સ્તુત્યાન ભિન્ન સ્તુત્યાન એટલે સ્તુત્યાન દેવાન ભિન્નતિ ભાવઃ. ભેદાત 178 પાના પર ટીકામાં, ઘટ શપટાદિવત અર્થક્રિયા ભેદાત છે. વળી બધા દેવતાના કામ પણ જુદા છે. તમારે કઈ વસ્તુ જોઈતી હોય એને માટે કયા દેવતાની સ્તુતિ કરવી, તો બધી ઈચ્છા માટે બધા દેવતાની સ્તુતિ ના ચાલે. જે ઈચ્છા પૂરી કરવી હોય એને માટે અનુરૂપ દેવતાની ઉપાસના કરવી પડે. જેમ હનુમાનજીની પ્રાર્થના કરી કે મને પત્ની આપો, તો હવે એમની કરે પત્ની નથી, તમને ક્યાંથી આપે. લોકો વાતો કરે શીતળા માતાની પાસે બહુ તપશ્ચર્યા કર્યા પછી શીતળા માતા પ્રસન્ન થયા, અને શીતળા માતાને પ્રસન્ન થઈને માતાજી પૂછે કે તારે શું જોઈએ છે, તું જે કહે તે આપો, કે મને ઘોડો આપો. આવું કહે છે, હું જાણતી નથી. શીતળા માતા કહે છે કે ભાઈ મારી પાસે ઘોડો તો શું કામ ગધેડા પર સવારી કરે, એમનું વાહન ગધેડો છે એવું કહે છે. એ ટૂંકમાં જેની પાસે જે હોય તે આપી શકે. એટલે બધા દેવતા બધી વસ્તુઓ નથી આપી શકતા, જુદી જુદી વસ્તુ માટે પરાક્રમ માટે હનુમાનજી ઉપાસના કે શક્તિની ઉપાસના કરવામાં આવે, પ્રેમને માટે કૃષ્ણ ભગવાનની કરવામાં આવે, જ્ઞાન વિચ્છેદ મહેશ્વરાજ જ્ઞાન માટે મહાદેવજીની ઉપાસના કરવામાં આવે. તો બધા દેવતા એક જ હોત તો પછી બધા જુદા જુદા શું કામ કરત દેવતાઓની ઉપાસના. એટલે જુદા જુદા આ પૂર્વ પક્ષ છે, આ અવિદ્વાનનો મત છે જેની નિંદા કરવા માટે આ થઈ રહ્યો છે. ઘણું લાંબુ ચાલશે એટલે આપણને એમ લાગે કે આપણો પક્ષ છે, આપણો પક્ષ નથી, આ વિરુદ્ધ પક્ષ છે જેની નિંદા કરવાને માટે આ ચર્ચા ચાલી રહી છે. તો કેટલાક લોકો આવું સમજે છે કે બધા દેવતાઓ જુદા છે કારણ કે એમની સ્તુતિઓ જુદી છે, એમના નામ જુદા છે, એમના દ્વારા પ્રાપ્ત થતા ફળ જુદા છે. એવું બધું જો જુદા દેવતા ન હોત તો શા માટે હોત, માટે જુદા છે. સો ઘટ શકટ આદિવત, ઘટ એટલે ઘડો, શકટ એટલે ગાડું. આ બધી વસ્તુઓ છે, તો પાણી પીવું હોય કે ભરવું હોય તો ઘડો જ જોઈએ, એક ગામથી બીજે ગામ જવું હોય તો ગાડું જોઈએ. પણ ઘડો ને ગાડું એક ખરા કે નહીં, ઘડો અને ગાડું એક નહીં, કારણ કે ઘડાનું નામ જુદું છે, ઉપયોગ જુદો છે, ગાડાનું નામ જુદું છે, ઉપયોગ જુદો છે. એવી રીતે હનુમાનજી અને રામ કે કૃષ્ણ એક કેવી રીતે હોય, કારણ કે એમના નામ જુદા છે, એમની સ્તુતિ જુદી છે, એમના વડે જે કામ થાય છે પણ જુદું છે, માટે દેવતાઓ જુદા છે. આવું આ લોકો માને છે. ભેદાચ 178 પાનું ટીકાની પહેલી લીટીમાં, પ્રત્યેકમ દેવાના ભિન્નત્વાત કર્મિણામ એતદ વચનમ ઇત્યર્થ. તો નામ એમનાથી મળતા ફળ એમની સ્તુતિઓ આ બધું જુદું છે, માટે કર્મીઓ માને છે કે દેવતાઓ ભિન્ન છે. આદિશબ્દના રૂપાધિભેદાત
तत् भिन्नत्वं संगृह्णाति। आदि शब्द एटले भाष्य में 170 ना पानों पर जुओ, 170 ना पानों पर भाष्य की पहली लीटी में नाम शस्त्र स्तोत्र कर्म आदि। तो नाम एटले इंद्र वरुण वगैरह अथवा तो काठक कलापक वगैरह, शस्त्र स्तोत्र स्तुतिओ, कर्म एटले एमनाथी प्राप्त थता फलों, पछी पाछो आदि छे। आदि एटले शुं? तो टीकाकर 178 ना पानों पर कहे छे आदि एटले रूप आदि भेदा, रूप वगैरे એટલે કે એમના દેખાવ પણ જુદા છે, પાછું આદિ છે। આદિ એટલે શું? તો આઠમી પાદમાં કહે છે રૂપમ વજ્રહસ્તત્વાદિ, તો વજ્રહસ્ત પુરંદર, ઇન્દ્રના હાથમાં વજ્ર છે, હનુમાન આપણને પેલા વરુણ વગેરેનો બહુ પરિચય નથી, હનુમાનજીના હાથમાં ગદા છે, રામજીના હાથમાં ધનુષ છે, કૃષ્ણના હાથમાં વાંસળી છે, તો બધાના રૂપો જુદા જુદા છે। આદિના ગુણ ઉત્પત્ત્યાદિ ગ્રહ, બધાના ગુણ જુદા છે, બધાની ઉત્પત્તિ જુદી છે, બધા દેવતાનું બધું સદંતર એકબીજા કરતા જુદું છે, માટે દેવતાઓ જુદા છે। આગળ ટીકાકાર કહે છે 178 ના પાનની બીજી લીટીમાં નનોત્ર કર્મીણા નિંદા, જૂના પુસ્તકમાં ચ પ્રતિભાતી છે, ચ ને બદલે ન કરવો જોઈએ, ન પ્રતિભાતી। નનોત્ર કર્મીણા નિંદા ન પ્રતિભાતી, આમાં કર્મીઓની નિંદા છે એવું તો કઈ દેખાતું નથી। તન્મત ઉપન્યાસસ્યવ પ્રતીતેહે, તન્મત એટલે કર્મી, તત એટલે કર્મી, તો કર્મીઓનો મત છે કયો છે કરો, એ નિંદા કરી છે એવું કે અમને લાગતું નથી, માત્ર એમનો મત અહીંયા કયો છે એટલું જ। એથી આશંક્ય આહ એવી શંકા કરીને આહ નવમી પાદનો નિંદા ફલકમ નિષેધમ આહ ઇત્યર્થ, નિંદાનું ફળ નિષેધમાં હોય છે કે ત્યાં જ જાય તો મોતને જ ભેટે છે, એનો અર્થ કે ત્યાં ના જવું જોઈએ, નિંદા નિષેધ માટે હોય છે। તો આ લોકોનો મત અવિદ્વાનોનો કહી રહ્યા છે, એનું ફળ નિષેધ છે એ ભાષ્યકાર કહે છે। તન્ન તથા વિદ્યાત, તો આ લોકો કર્મી લોકો એવું માને છે કે દેવતાઓ જુદા છે, કારણ કે એમના નામ, એમની સ્તુતિ, એમના રૂપ, એમના ગુણ બધું જુદું છે। તન્ન તથા વિદ્યાત એવું ન જાણવું જોઈએ। એક નંબરની પાદનો જ છે 178 ના પાન ઉપર, તન્નૈતિ તત એટલે દેવતા ભેદમ, તથા એટલે કર્મીવત ન વિદ્યાત મોક્ષુઃ, મોક્ષની જેની ઈચ્છા છે એણે આ કર્મીઓની જેમ દેવતાઓનો ભેદ ન માનવો જોઈએ, પોતાનાથી દેવતા ભિન્ન છે એવું પણ ના માનવું જોઈએ, અને દેવતા એકબીજાની અંદર અંદર જુદા છે એવું પણ ન માનવું જોઈએ। શેખ મહાત્માના શબ્દમાં કહું તો બિફોર સત્યબુદ્ધિ અને ડ્યુરિંગ અને આફ્ટર મિથ્યા બુદ્ધિ, એટલે આ જિજ્ઞાસુ વેદાંત ભણવાનું શરૂ કરે એની પહેલા જયારે પૂજા કરે છે ત્યારે સત્યબુદ્ધિથી કરે છે કે ઈશ્વર મારા કરતા ભિન્ન છે, મારા પર કૃપા કરશે અને મારું કામ થશે। જયારે એકવાર અધ્યયન શરૂ કરે છે ત્યારે અધ્યયન દરમિયાન અને જ્ઞાન થયા પછી, પછી જયારે પૂજા કરતો હોય ત્યારે મિથ્યા બુદ્ધિથી, ત્યારે આ અંતર ઈશ્વર ને મારી વચન મિથ્યા છે એવી સ્પષ્ટ સમજ સાથે કર, સોહમ ભાવે ન પૂજયેત, દેહો દેવાલય પ્રોક્ત સદૈવ કેવલ, સદૈવ કેવલ શિવ, ત્યજેત અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવે ન પૂજયેત। તો દેહ દેવાલય આ જે શરીર છે એ દેવતાને રહેવાનું મંદિર છે, ભગવાનને રહેવાનું મંદિર છે, જીવો સદૈવ સનાત, આ બીજો પાઠ આવો છે, સજીવ કેવલ શિવ જીવો દેવ સનાતન, તો કયા દેવતાનું મંદિર છે કે જીવાત્મા નામનો સનાતન દેવ, સનાતન દેવ તો ઈશ્વર જ છે, બીજો કોઈ છે નહીં, સનાતન એટલે બધા સમય મારી નારો શાશ્વત, જીવ શાશ્વત નથી, પરંતુ પરમાત્મા સનાતન દેવ છે। તો આ મંદિર દેવતા શરીર, દેવતા મંદિર ભગવાનને રહેવાનું શરીર છે, કયો ભગવાન છે કે જીવાત્મા છે એ જ ખરેખર ભગવાન છે। તો કેમ એના દર્શન થતા નથી એવા, ત્યજેત અજ્ઞાન નિર્માલ્યમ, પેલા આગલા દિવસે પૂજા કરવાના બિલો પત્ર ને બધું ચઢેલું હોય ને ઉપર, તો ભગવાનના દર્શન ના થાય, એ નિર્માલ્ય બધું ઉતારી લઈએ ત્યારે ભગવાનના દર્શન થાય। તો અજ્ઞાનરૂપી નિર્માલ્યની વચ્ચે નારાયણ ઢંકાઈ ગયો છે, અજ્ઞાનનું નિર્માલ્ય ઉતારી નાખીએ તો નારાયણના નારાયણ સ્વરૂપે દર્શન થાય, સોહમ ભાવે ન પૂજયે, વાસ્તવમાં હું આ નારાયણ જ છું,
એવી ભાવનાથી પૂજા કરવી, ભલે અત્યારે દ્વૈત લાગતું હોય ને અંદર દુઃખ થતું હોય, હું અલ્પ છું, જીવ છું, આ બધું લાગતું હોય, નારાયણ સર્વશક્તિમાન છે એવું લાગતું હોય, ત્યારે પણ ભગવાન તારી અને મારી વચ્ચે અંતર છે એવું મને લાગે છે. તું મહાન છે અને હું અલ્પ છું, તો કૃપા કરનારો છે અને હું કૃપાની જરૂર વાળો છું, તો દયાળો છું, હું દીન છું, આવું બધું મને લાગે છે. આ આ વાસ્તવિકતા મારા પક્ષે છે કરી, પણ મને એ તો ખબર છે કે ખોટી છે. એટલે જિજ્ઞાસુ કે સાધક વેદાંતનું અધ્યયન શરૂ કરે એ દાડે એને આ નિશ્ચય તો જન્મી જ જવો જોઈએ કે મને જે લાગે છે એ બધું ખોટું છે. અને એમાં કહું છું, હું બ્રહ્મ જેવું લાગવાનું નથી, અને એટલે એ સિવાય જે લાગતું હોય એ બધું જ ખોટું છે. દુઃખી છું, અલ્પ છું, માં છું, બાપ છું, સારો છું, ખરાબ છું, ધાર્મિક છું, અધાર્મિક છું, જે કંઈ પણ, સીકર છું, શોર્ટ છું, સાધક છું કે જિજ્ઞાસુ છું, જે કંઈક પણ લાગતું હોય, મારા વિશે હું જે સમજો છે બધું જ ખોટું છે. ઈશ્વરની અને મારી વચ્ચે જે અંતર મને જણાય છે એ ખોટું છે. જો ઈશ્વરથી આપણે શું સમજીએ છીએ, ઈશ્વર એટલે શું? આમ જરા ટટ્ટા થઈ જાય તો ફેર પડે, બરાબર? જે કરવું હોય કરવા આપણો વખત બગડે છે. એટલે ઈશ્વર એટલે શું? વેદાંત ભણ્યા વગર કે હું મારા મનમાં ભગવાન એટલે શું સમજું? ભગવાનની બહુ દયા છે, આ ભગવાન તો સાંભળતો જ નથી. ભગવાન બધાનું કાળજી રાખે છે. આપણે જે કંઈ ભગવાન વિશે બોલીએ, આપણે ઘડો બોલીએ એટલે આ મગજમાં હોય ને, ઘડો શબ્દ બોલીએ એટલે આનો વિચાર હોય જ અંદર. એમ ભગવાન બોલીએ ત્યારે અંદર શું હોય? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, પછી એવો છે ભગવાન, દયાળુ છે. કોણે કહ્યું દયાળુ છે? પૂછો લોકોના જીવનોમાં જે તકલીફ પડે છે એ ભગવાનને દયાળુ કહેવાની બહુ ઈચ્છા હોય તો પણ શક્ય જ નથી એવા લોકોના જીવનો હોય છે. ચાલો ટૂંકમાં ભગવાનના આ તો ગુણો કયા, ભગવાનના રૂપ વિશે કઈ ખ્યાલ કરો આપણો. આ બધા ગુણો છે, સર્વથી એ પણ ગુણ થયો, સૌંદર્ય ગુણ છે. રૂપ એટલે વજ્રહસ્ત પુરંદર, આકાર, રૂપ એટલે આકાર. એટલે આપણા મનમાં કોઈક પ્રકારનો આકાર, કોઈક પ્રકારના ગુણો, સગુણ અને સાકાર કશું ભસતા બસતા હોય તો શ્રીરામ જયરામ જય જયરામ બોલીએ ત્યારે કીર્તનુર્ધર દેખાતો નથી હોતો. મોટા ભાગના તો ગાવામાં જ મજા આવતી હશે. એટલે આ બધું સૈદ્ધાંતિક વસ્તુઓ છે, બાકી પ્રેક્ટિકલી જીવનમાં શ્રીરામ જયરામ જય જયરામ બોલીએ અને રામના સ્વરૂપનું અનુસંધાન થતું હોય એવું તો કંઈ જાજુ હોવાનું માનતી નથી. હોય તો વાંધો નથી આપણને, પરંતુ આપણે જયારે આ ઈશ્વર સમજીએ છીએ કે ઈશ્વર સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વગુણ ધરાવનારો છે, એવો ઈશ્વર એને અને મારી વચ્ચે શો સંબંધ છે? મારા જે અલગ છે, ઉપકાર કરનારો છે અને હું ઉપકાર મેળવનારો છું, બરાબર? આ પ્રકારની સમજ હિન્દુસ્તાનમાં અથવા ગુજરાતમાં કે આપણે આપણે જે કુટુંબોમાં જન્મ્યાને ઉછર્યા છીએ ત્યાં આપણે એટલું તો સમજીએ છીએ કે જે કંઈ ચાલે છે ઈશ્વરની કૃપા વડે જ ચાલે છે. ખોટકાય તો ઈશ્વરની નારાજગી છે, માટે વધારે કૃપા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ઈશ્વરની કૃપાથી બધું બરાબર ગોઠવાઈ શકે. આમ ઈશ્વર ભિન્ન છે અને હું ભિન્ન છું એ પ્રકારના આધાર ઉપર જ આપણું બધું સર્જાયેલું છે અને ચાલ્યા કરે છે. એ સમજ જે મૂળભૂત સમજ છે એના વિશે વિચાર કરવામાં આવે છે કે આ સમજ સાચી છે ખરી કે નથી. મૂળભૂત સમજ આ બધું વેદાંત ભણ્યા પછી હું ઈશ્વર જુદા તો ખરા છે, જુદા હોઈએ નો વાંધો નહીં, પણ આપણી સમજમાં પણ જુદા છે. એકવાર સિદ્ધાંતમાં તો સ્પષ્ટ થઈ જ જાય કે વેદાંત શું કહેવામાં આવે છે. વેદાંત કહે છે કે ઈશ્વર અને હું એક છે. કેવી રીતે સમજાવે છે? પણ એ જયારે સમજ પડશે ત્યારે.
પણ એક વાર અત્યારનો આ નિશ્ચય, એ નિશ્ચય કમસે કમ હાલી તો જવો જ જોઈએ. બરાબર, સાચો જયારે જન્મે ત્યારે, પણ હું ખોટો છું તો મને સમજાઈ જવું જોઈએ કે મારી જે સમજ છે કે હું ઈશ્વર જુદા છીએ, ઈશ્વર કૃપા કરશે, એ દયા કરશે, અને હું બિચારો બાપડો કૃપાના આમ સલામ ભર્યા કરીશ, આખી જિંદગી દંડવત પ્રણામ કર્યા કરીશ, એ વાત તો ખોટી છે. એટલે જ્યારે સાધના શરૂ કરીએ, વેદાંતનું અધ્યયન શરૂ કરીએ, ત્યારે આપણા મનમાં એવું તો થાય કે જે અંતર મને મારી અને ઈશ્વરની વચ્ચે ચાલે છે એ ખોટો છે. ધારો કે ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વગુણ સંપન્ન છે, આપણને એમાં રસ ખરો કે નહીં? રસ હોય તો શા માટે? ઈચ્છા પૂરી, એમ જવાબ એવો છે કે ઈચ્છા પૂરી થાય માટે ઈશ્વરનો રસ હોય. ઈચ્છા પૂરી કરવાની શી જરૂર છે? સુધાબેન, ઈચ્છા પૂરી ના કરીએ ના ચાલે કે ચાલે? ઈચ્છા પૂરી કરવાની જરૂર છે. એવું લાગશે હું સુખી છું, લગાડવાની શી જરૂર? તો શું થાય? તુલના થાય તો હું સુપિરિયર હોઉં તો મને શું થાય? શા માટે હું ઈચ્છું હું સુપિરિયર હોવો જોઈએ? સંતોષ થાય મને ગમે કે ના ગમે? ગમે તો ખરું જ ને? ગમે એટલે મને સુખ થાય. બરાબર, તે સુપિરિયર પણ સુખી થવા માટે થવું છે, ઈચ્છા પણ સુખી થવા માટે પૂરી કરવી છે, ઈશ્વરની ઉપાસના પણ ઈચ્છા પૂરી કરવા માટે, એ દ્વારા સુખી થવા માટે કરવી છે. તો આપણો રસ ઈશ્વરમાં કે સુખમાં? આપણો રસ ઈશ્વરમાં કે સુખમાં? બરાબર છે. એટલે આપણે સમજવા એ માંગીએ છીએ કે મારી અને ઈશ્વરની વચ્ચેનું અંતર, એટલે મારી અને સુખની વચ્ચેનું અંતર. ઈશ્વરમાં કોઈને રસ નથી. જો ઈશ્વર અહીં શંખ ચક્ર ગદા પદ્મ લઈને ઉભો હોય, હા, આમ આપણે માટે ખાસ કેટલી બધી ઉપાસના, કેટલા ભાગવતના પારાયણ કેટલું કર્યું, અને શંખ ચક્ર ગદા પદ્મ લઈને આમ પેલા સરસ મજાના ધૂમધૂમી વાગે છે, અને વાંસળી વાગે છે, અને શંખ ફૂંકાય છે, અને નારાયણ સાક્ષાત હાજર થઈ ગયો, અને પેલી બાજુ કંઈક કેટલાક સોનો કે કેટલાક પૈસા કે રૂપિયાનો વરસાદ થયો, બોલો ક્યાં જઈશું આપણે? ક્યાં જઈશું? જુઓ, ઈશ્વરમાં રસ છે કે નથી, પ્રશ્ન એ છે. ઈશ્વરમાં રસ હોય, ઈશ્વરની આરાધના કરી એ આવીને ઉભો રહ્યો, ઈશ્વર કહે છે હું ઈશ્વર છું અને લક્ષ્મી લક્ષ્મી છે, પસંદ કરવાની છૂટ છે, તો કોને પસંદ કરીશું? હું શું કરું? આપણે તો હું ઉત્તમ પુરુષ શું કરશે? હું શું કરીશ? લક્ષ્મી, લક્ષ્મી એટલે જેને જે કોઈ પૈસાને સુખ કહેતો હોય, કોઈ વિદેશને સુખ હોય કે આટલા ભાઈ આટલા આટલા દેશમાં યુરોપની ટૂર મારવા માટે તમને મફત લઈ જવામાં આવશે, અને વહેલો તે પહેલો એની એની ટિકિટની બારી ખુલી અને એ વખતે નારાયણ પ્રગટ થયા, તો પેલી બારીએ દોડવાનું કે નારાયણને દર્શન કરવાનું? શું કરવાનું? કે નારાયણ તો ફરી આવશે, હવે એકવાર આવે તો બીજી વાર આવશે, એમાં શું થોડા વધારે કાલાવાલા કરીશું? પેલું તો કરી નહીં. સમજાય છે? એટલે આપણે સમજી લેવું જોઈએ કે ઈશ્વર કે ભગવાન શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણને સુખમાં અને સુખમાં અને સુખમાં જ રસ છે. જેને હું સુખ કહું છું એવા સુખમાં, કોઈને પત્નીમાં હોય, કોઈને પૈસામાં હોય, કોઈને બીજા વ્યસનોમાં હોય, જેને જેમાં હોય તેમાં, પણ દરેકને પોતે જેને સુખ માને છે એમાં રસ છે. ભગવાનના ભોગે પણ એમાં રસ છે, એનો ભગવાન એક છે. એટલે કે સુખ એ ભગવાનનું નામ છે. ભગવાન નામની બીજી વસ્તુ હોય કે ના હોય, આપણને એમાં રસ નથી. માણસ જીવનમાં સુખ શોધે છે, બરાબર છે, જેને સુખ કહેતો હોય તે, પણ જેના મળવાથી હાશ બસ મજા પડી ગઈ એવું થાય એવું એ શોધે છે. એટલે હવે જ્યારે એમ કહેવામાં આવે કે ઈશ્વરની ને મારી વચ્ચે અંતર છે એવું જે હું માનું છું એ બરોબર નથી, ત્યારે શું થયું?
કે મારી અને સુખની વચ્ચે અંતર કાલ્પનિક છે એ સાચું નથી. જો ભગવાન સાથે અંતર નથી, આપણો ભગવાનનો કોઈ કન્સેપ્ટ પણ સ્પષ્ટ નથી, અને એની સાથે અંતર નથી એવું સમજવાની આપણી કોઈ મેજોરિટી પણ નથી, આપણને જરૂર નથી. અત્યારે આપણે આપણી ભાષામાં એટલું જ સમજવું છે કે મારી અને સુખની વચ્ચે, એટલે કે સુખ મારે માટે કોઈક મેળવવાની વસ્તુ છે, પહોંચવાની વસ્તુ છે, લઈ આવવાની વસ્તુ છે, તો ના, સુખ મારે માટે વાસ્તવિકતા છે. અત્યારે અને અહીં જે છે એનું નામ સુખ છે. બીજી ક્ષણે આવશે એનું નામ સુખ એવી જરૂર નથી, આ ક્ષણે જે છે એ સુખ છે. બરાબર છે? એટલે હવે અહીં જયારે કહેવામાં આવે છે કે મારા અને ઈશ્વરની વચ્ચેનું અંતર જે હું માનું છું એ ખોટું છે, એટલે કે મારી અને સુખની વચ્ચેનું અંતર જે હું માનું છું એ ખોટું છે. તત ન તથા વિદ્યાત, ભલે કર્મીઓ માનતો કે દેવતાઓ જુદા છે, આપણે માં સમજવું છે કે મારી અને ઈશ્વરની વચ્ચે અંતર, કે મારી અને સુખની વચ્ચે અંતર છે એ કાલ્પનિક છે. ભલે હું હવે પછી શું થાય છે કે અત્યારે મને સુખનો અનુભવ થતો નથી, તો આપણે એ સુખને એક મૂર્તિ ઘડીએ છીએ, જેને રામ કે કૃષ્ણ કે શિવ એવું નામ આપીએ છીએ. આપણા અંદર જે આદર્શ સુખની કલ્પના છે એની મૂર્તિ બનાવીએ છીએ, એનું નામ આપીએ છીએ, એમાં પ્રતિષ્ઠા કરીએ છીએ, અને પછી હે ભગવાન આ સુખ જે મારું સ્વરૂપ છે પણ હું એનો અનુભવ કરી શકતો નથી, એ તારામાં હું સ્થાપું છું અને તારી પૂજા કરું છું. એટલા માટે નહીં કે હંમેશા તું ને હું જુદા રહીએ, એટલા માટે કે એ સુખનો મારામાં હું રૂપથી આવિર્ભાવ કર. બરાબર? દદામી બુદ્ધિ યોગમતમ યે ન મામ ઉપયાંતિ તે તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમ નાશયામિ આત્મભાવસ્થ. જ્ઞાનદીપેન ભાસ્વતા, ભાસ્વતા આધ્યાત્મિક અવતાર નારાયણનો અંતઃકરણમાં હું પ્રગટ થાઉં છું અને બધા અજ્ઞાન અંધકારનો નાશ કરું છું. એ હું રૂપે નારાયણ પ્રગટ થાય ત્યારે જ એવું થાય કે મારી અને સુખની વચ્ચેનું અંતર જે હું સમજું છું કલ્પિત છે, એ અંતર મિથ્યા છે, મને સમજાયને દૂર થાય. બરાબર? એટલે આરાધના જ્યારે કરે છે ત્યારે અંતરને સાચું માનીને નહીં, મિથ્યા માનીને કરે છે. હું જાણું છું કે અંતર નથી, પણ છતાં મારા મનમાં હજુ કોઈક રીતે એવું ચિત્ર બેસતું જ નથી કે હું સુખ સ્વરૂપ છું, અને એ બહુ લાંબી પ્રક્રિયા થવાની જ છે. કારણ કે જ્યાં સુધી શરીરમાં અહમ બુદ્ધિ હોય ત્યાં સુધી સુખ બહાર હોવાનું જ છે. શરીરના ભોગોમાં સુખ હોય ત્યાંથી અર્થ અને કામમાં સુખ હોય, કે બધું વેદાંત તો સાચું, સુખ એ સાચું, પૈસા હશે તો બંગલો મળશે, પૈસા હશે તો ગાડીઓ મળશે, ઘોડા મળશે, નોકરો સેવા કરશે, સગાવાલા સેવા કરશે, પૈસા હશે તો છોકરો કે પત્ની કે પતિ ઉભા રહેશે, પૈસા નહીં તો ઉભું નહીં રહે. એટલે જ્યાં સુધી દેહાદીમાં અહંકાર ને અહમ બુદ્ધિ છે ત્યાં સુધી આ બધું થવાનું ઘણું લાંબુ ન કર્યું છે. કાં તો અહમ બુદ્ધિમાંથી મુક્તિ થાય, કાં તો શ્રદ્ધા પ્રાપ્ત થાય કે ભલે મને લાગતું હોય કે પૈસામાં સુખ છે, પણ કઈ નહીં, ભગવાન કહે છે કે નથી, છોડો ને. માયા અને માયાવી બે છે, બે નહીં મળે, કાં તો માયા મળશે કાં તો માયાવી મળશે. માયા લાત મારે તો શું મળે? માયાવી મળે. માયાવી લાત મારે તો માયા મળે. એટલે માયા મળે તો સમજવું કે આપણને માયા બહુ, માયાવી લાત મારે તો ચાલે, માયા લાત મારે તો ગભરાઈ જઈએ છીએ. બે નહીં મળે, બે માંથી એક મળશે, સારું છે. માયા લાત મારે તો ઈશ્વરનો ઉપકાર કર માનવો કે બસ હવે મારે માટે માયા વિના દ્વાર ખુલી ગયા છે. અને માયા વિના દ્વાર ખોલે પણ માયા સારી લાગે, ભગવાનની સામે બીજો રસ્તો જ નથી. હવે તો જવું ક્યાં? વેદાંત ભણવા સિવાય કોઈ જગ્યા જ નથી મારે. આ લોકોને આવું હોય છે, એ પૂર્વના પુણ્યના જ ફળો, કે જ્યાં જાય ત્યાં ઝઘડા કરે, આ આશ્રમમાં ઝઘડો કરે બીજા આશ્રમમાં જાય, ત્યાં ઝઘડો કરે ત્રીજા આશ્રમમાં જાય, ત્રીજા આશ્રમમાં ઝઘડો કરે સમતેશ્વરજી બેસે, ત્યાં ઝઘડો કરે સંન્યાસ આશ્રમ જઈને. આ લોકો હું જાણું છું એવા. એટલે પુણ્યો જબરદસ્તી તમને એક સ્વભાવ આપે, પણ તો એને બીજું કઈ ફાવે નહીં, એ જઈ જઈને મંદિરોમાં આશ્રમોમાં ઝઘડો કરે, મહાત્મા પાસે જ જાય. એટલે આવા પુણ્યોના ફળો હોઈ શકે છે કે ભગવાને આપણને પેલા એક અમારા મોતી કાકા કહે છે કે બુની તો એની ગરજે પોલીસ ઇન્સ્પેક્ટર કે થશું બધા, અને સંન્યાસ આશ્રમમાં ને બધે પેલા મહાત્માઓ તથા કરતા ને કૃષ્ણાનંદજી મહારાજ એમના ગુરુજી હતા સંન્યાસ આશ્રમ વાળા, તો કે છે કે મારે એ તપાસ રાખવા જવાનું કે આ પ્રવચનોમાં કશું ખોટું નથી કહેતા ને એને માટે, તો કોઈ એની ગરજે હું તો બધું વેદાંત ભણ્યો હતો,
એને ગરજે મારે બધું વેદાન ભણવાનું થયું હતું. એટલે આવો બધો ડ્યુટીનો ભાગ આવી શકે, નારાયણની કૃપાઓ આવી થઈ શકે કે જેથી આપણને વેદાંત ભણવાનો મળે. ઘરવાળા કે જાઓ તમારી કથા સાંભળો, એને આવશો ભલું થયું ભાગી જાવશો કે પછી શું કે આ પછી તમે ખુશ કરવીને પાછું ઘરમાં આવવા દેના હોય કંઈ વાંધો નહીં, કાલથી નહીં જવું એ હું શું કરવા, નહીં આવે તો બહુ થયું સારું, કાલથી ભજન કરીશું. એટલે ટૂંકમાં જે કંઈ સંજોગો હોય એમાં અનુકૂળતાના દર્શન કરીને ભગવાનના ભજનની આપણે તક શોધી જ કાઢવી, અને કર્યા વગર છૂટકો નથી. અંતર સાલતો હોય તો એને સાચું માનવું નહીં, મિથ્યા છે. ભગવાન એવી કૃપા કર કે મને માયામાં રસ નથી, માયાથી છોડાવ અને મને તારી આ જુઓ. ભગવાનની સાથે અંતર રાખવાનો અર્થ કે માયામાં બેસે જઈએ તો જ અંતર રહે ને, એટલે માયામાં ના ગોઠે, મને માયાવીમાં કે નારાયણમાં જ રસ છે. અને બે સાથે નથી મળતા કે આપણે માનીએ કે માયા ભોગવતા ભોગવતા વૈરાગ્ય આવશે ને માયાવી મળશે, એવું નથી થતું. કૂવો બે કૂદકે તરાય, કૂવો બે કૂદકે તરાય કે ના તરાય, પહેલા કૂદકે અંદર કૂવો બે કૂદકે ના કૂદાય, કૂદવો છે કે નથી કૂદવો એટલું જ થાય, કૂદવો એક જ કૂદકે કૂદાય. અને એટલા માટે પછી એમાં મારવા કે પહેલા અડધો કૂદીએ, હવે હજુ તો શરૂઆત છે, પહેલો થોડો પા ભાગનો કૂદીએ, પછી અડધા ભાગનો કૂદીશું, પછી પોણો કૂદીશું, એવું કશું અંદર પડાય, કૂવો એક જ કૂદકે કૂદાય. અને એટલા માટે આ નિશ્ચય વેદાંત ભણવાનું શરૂ કરીએ એડાડ થઈ જવું જોઈએ કે મારી અને સુખની વચ્ચે જે અંતર મને લાગે છે એ કલ્પિત અંતર છે કે મિથ્યા અંતર છે. એટલા માટે સુખને માટે જીવનજીએ, બહારના દુનિયામાં ફાંફા મારવાની જરૂર નથી. મને ભગવાનમાં રસ નથી, મને પૈસામાં રસ નથી, મને સ્વજનોમાં રસ નથી, મને સલામતી કશામાં રસ નથી, મને સુખમાં જ રસ છે. અને સુખ એ મારું સ્વરૂપ છે, આથી હું બહાર એને માટે ફાંફા મારવાનું તો આજે ને અત્યારે બંધ કરું છું. તો આ શરૂ થશે, હજુ તો વર્ષોના વર્ષો સુધી તેવું જ ચાલુ રહેશે ને બંધ જ નહીં થાય, તો આ શરૂ કે દાડે થશે બરાબર. સો તન્ન વિદ્યાકથા માટે એ પ્રકારે આ ન માનવું, એટલે પાદરોધમાં કહેવામાં આવ્યું તદ દેવતા ભેદમ કર્મીવત ન વિદ્યા મુમુક્ષુ. મુમુક્ષુ જેને મોક્ષની ઈચ્છા નથી એ યજ્ઞ આગળ કરે, નિરાતે કર્યા કરે, પણ મોક્ષની જેની ઈચ્છા છે એને તો આ દેવતાઓ ભિન્ન છે એવું ન જ માનવું જોઈએ. ટીકામાં કહે છે નાનો, હા એક જ સેવ છેલ્લી લીટીમાં ટીકામાં 178 નો પાનો ત્રીજી લીટી, એક જ સેવ પ્રાણસ્ય અનેક વિધ દેવતા પ્રભેદ શાકલ્ય બ્રાહ્મણે વક્ષ્યતે વિવક્ષિતા વિશે નષ્ટે. તો એક પ્રાણ છે એના જ અનેક પ્રકારના દેવતાઓના રૂપમાં ભેદ છે એવો શાકલ્ય બ્રાહ્મણ ગૃહ 399. આ શાકલ્ય આવ્યો તો કઈ હમણાં ઓળખી તો લાગ્યો ને, આત્મપુરાણ આવ્યો તો શું કર્યું તો શાકલ્યાએ, ઓળખાયો ઓળખાયો શાકલ્યાએ આ યાજ્ઞવલ્કને બહુ પ્રશ્નો પૂછપૂછ કર્યા. પછી આજ્ઞાવલ્કીએ કીધું કે જો આઈ બન્યું હોય તારું માથું પડવાની તૈયારી છે, કઈ વાંધો નહીં. તો એ પૂછ્યા અને છેવટે માથું પડ્યું ને ગયો, અને એના હાડકા છેવટે ચોરો લઈ ગયા, એટલે હાડકા ની ગતિ ના થઈ આવશે એવું. આ શાકલ્ય પહેલા કેટલા દેવતાઓ છે, એક જ દેવતા છે, પછી 33 કરોડ એટલે કે ઘણા દેવતાઓ કર્યા, એટલે એક પ્રાણના જ બધા ભેદો છે એવું શાકલ્ય બ્રાહ્મણમાં આવવાનું છે. આ બૃહદાણેક ચાલે છે, આપણે 1-4-6 છીએ, બૃહદાણેકના 3-9-9 શાકલ્ય બ્રાહ્મણ આવશે. એટલે ટીકાકારે કહ્યું એક સેવ પ્રાણસ્ય અનેક વિધ દેવતા પ્રભેદ શાકલ્ય બ્રાહ્મણે વક્ષ્યતે. મારામાં પાદનોદ લખેલી છે, તમારામાં નથી. કતમ એક દેવ ઇતિ, એક દેવ કયો છે એવું યાજ્ઞવલ્ક્ય જયારે શાકલ્યને પૂછે છે ત્યારે પ્રાણ ઇતિ ઉક્ત્વા એને જવાબ આપ્યો કે પ્રાણ નામનો એક દેવ છે. સહો વાચ મહિમાન એવ એષામ એ તે, આ બધા દેવતાઓ છે એ તો એક જ દેવતાનો મહિમા કે વિભૂતિઓ છે. એકસ્ય એવ દેવસ્ય મહિમા, એક દેવ એટલે હિરણ્ય ગર્ભ કે ઈશ્વર કે પ્રાણ નામનો એક દેવતા છે, આ બધા દેવતાઓ એની વિભૂતિ છે. અન્ય દેવા હોય ત્યાં કહેવામાં આવશે એ વિવક્ષિત્વ એને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર મહારાજ અહીં કહે છે
यस्मात् एतस्य एव प्रजापतेः सा विसृष्टिः देवभेदः सर्वः एष उहि एव प्रजापतिः एव प्राणः सर्वे देवाः यस्मात् कारण के एतस्येव प्रजापते हैं एक प्रजापति ने सा विसृष्टि ही के देव भेद सर्व अबत्ता भिन्न भिन्न देवताओं से एक प्रजापति ने विभूति से एशो ही एव प्रजापति एव प्राण प्रजापति से एश प्राण से एक बद्धा देव से भाष्यकार महाराज प्राण शब्द जे वापरे से शाकल्य ब्राह्मण ने ध्यान में राखी वापरे से કે શાકલ્ય બ્રાહ્મણમાં એક પ્રાણ છે એવી વિભૂતિ બધા દેવો છે એવું કહેવામાં આવવાનું છે. માટે ભાષ્યકાર મહારાજ અહીં પ્રાણ શબ્દનો ઉપયોગ કરે છે. બીજી પાંચ રોજમાં વિશ્વમ ભૂતમ ભુવનમ ચિત્રમ બહુધા જાતમ જાયમાનમ યત સર્વો હેશ રુદ્ર. એક રુદ્ર કે એક જ દેવતા છે એ વિશ્વમ ભૂતમ ભુવનમ આ બધું વિશ્વ છે, જાયમાનમ જન્મી રહેલું, જાતમ જન્મેલું એ બધું એક છે. આ શ્રુતિ છે. આત્મા એવ દેવતા સર્વ બધા દેવતાઓ આત્મા છે એવું સ્મૃતિમાં કહ્યું છે. એકમ વા સંયોગ રૂપ ચોદનાખ્યા વિશેષાદિતિ ન્યાયાચ. આ ન્યાય જૈમિની સૂત્ર છે. જૈમિની સૂત્ર 2.4.9 એ લખ્યું છે નીચે. બીજી પાદનોદમાં એકમ વા સંયોગ રૂપ, સંયોગ રૂપ ચોદના આખ્યા અવિશેષાત ઇતિ ન્યાયાચ આત્મત્વેન દેવતા ઐક્યાદિતિ હેતુમ આહ યસ્માદિતિ. અત્ર સંયોગ એટલે ફલમ બધું આપ્યું છે. અંદર સંયોગ નો અર્થ ફળ છે, રૂપ નો અર્થ ઇતિ કર્તવ્યતા છે, ચોદના એટલે પુરુષ પ્રયત્ન, આખ્યા એટલે નામ, એતેષા અવિશેષાત એકમ અભિન્નમ કર્મ. આ અવિશેષ એટલે જુદું, ડિસ્ટિંક્ટ. અવિશેષ એટલે નોન ડિસ્ટિંક્ટ એટલે જુદું નથી. આ બધું સરખું જ છે, માટે કર્મ એક જ છે એવું કહ્યું છે. તો અગ્નિહોત્રાદી કર્મોનું ફળ બધા ગ્રંથોમાં એક જ બતાવ્યું છે. વ્યાગમાં દ્રવ્ય અને દેવતા પણ સર્વત્ર એક જ બતાવ્યા છે. કર્મ કરવામાં પુરુષનો પ્રયત્ન પણ એક સરખો જ છે અને કર્મનું નામ પણ બધા ગ્રંથોમાં એક સરખું જ છે. માટે બધા ગ્રંથોમાં અગ્નિહોત્ર નામના કર્મને અગ્નિહોત્ર જ કહેવામાં આવ્યું છે. એ કર્મને જુદું નામ આપવામાં આવ્યું નથી. આ ચાર હેતુથી એટલે બધી શાખામાં વિહિત કર્મ એક જ છે. જુદી જુદી શાખાઓ છે, જુદા જુદા કર્મ કયા છે એ બધા કર્મ એક જ છે, સાથે એક છે. કારણ કે આ બધી વસ્તુઓ સરખી છે. સંયોગ એટલેનું ફળ સરખું છે, એની ઇતિ કર્તવ્યતા એટલે કરવાની રીત સરખી છે, પુરુષનો પ્રયત્ન સરખો છે અને નામ પણ સરખું છે. એટલા માટે બધું એક જ સૂત્રનો અર્થ છે. એવી રીતે અહીં આત્મા જ બધા દેવતાઓ છે એ જૈમિની સૂત્રની મદદથી સિદ્ધ કર્યું. અને ત્રીજી પાદર વિસૃષ્ટિ એટલે વિવિધ અજ્ઞાતિ રૂપા વિભૂતિ, એક પ્રાણ નામના દેવતાની જ આ બધી વિભૂતિ છે. આવું થયું એટલે હવે આટલું આપણે કર્યું. આવતીકાલેથી કરોડપત્રની શરૂઆત કરીશું. આગળ પણ કરોડપત્ર આવી ગયું આપણે. તો છેક નીચે પેલું જે કેવલ યાજ્ઞિક કાહા ઉપર એક મોટી ફૂદડી છે એમાં નીચે ફૂદડી ઉપર કરોડપત્ર શરૂ થાય છે. કાલથી કરોડપત્રનો શરૂઆત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.